वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराजनी हरि कृष्ण महाराजनी जय श्री स्वामीनारायण भगवाननी जय कथा सांभळनारा सर्वे भक्तोने जय श्री स्वामीनारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी विरचित भक्त चिंतामणीमां परचा प्रकरणमां गईकाले आपणे महाराजे जे संतदासजी स्वामीने परचा पूर्या ए सांभळ्या સંતદાસજી સ્વામી મહારાજના અતિ મોટા સંત તેમને મહારાજમાં અતિ પ્રેમ એનાથી દેહદશા ભૂલીને આત્મરૂપે વર્તતા અને મહારાજના પ્રતાપ થકી દિવ્ય ધામોમાં ગતિ હતી એમની અને તે ધામોમાં મહારાજનો મહિમા સમજાવીને સ્વામી મહારાજ જીવ જીવને ઓળખાવતા એવો જ એક બીજો પરચો અહીંયા નિષ્કળાનંદ સ્વામી 130માં પ્રકરણમાં વર્ણવે છે दिए परचा दास ने दीन बंधु दीन दयाड जोई सामर्थी श्यामनी मन मगन रहे मराड जन जन प्रत्ये जूजवा आपी परचाय पार તેને ખુમારી તન મન મસ્ત રહે નર નાર નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મહારાજ પોતાના દાસને પરચા દે છે અને એ જે સામર્થ્ય છે મહારાજની તે જોઈને નિષ્કુળાનંદ સ્વામીનું મન હંમેશા મગન રહે છે અને એવું જ નથી કે મહારાજ દરેક વ્યક્તિને એક સરખા પરચા પૂરે છે પણ જન જન પ્રત્યે મહારાજ અલગ અલગ પરચા પૂરે છે જુજવા પરચા પૂરે છે અને એ સર્વે પરચાનું શ્રવણ કરી એ સર્વે પરચાને લખી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એની જે ખુમારી છે મહારાજની જે સામર્થ્ય છે એ જાણીને જે ખુમારી ચડી જાય છે મારા તનમાં એ સાંભળીને હું તથા સર્વે નરનાર તે સર્વે મહારાજમાં મસ્ત રહે છે નિષ્કુળાનંદ સ્વામીની કલમ વાંચતા અને સાંભળતા એમ જણાય કે સ્વામીને ભગવાનમાં કેટલો પ્રેમ હતો તેમને કેવળ કલમ પરથી જ જણાઈ આવે છે કેમ તો મહારાજનો જે ખરેખરો ભક્ત હોય ભગવાનનો જે ખરેખરો ભક્ત હોય તેને મહારાજનો જ કેફ વર્તો હોય એના રગીરગમાં એક બસ મહારાજ જ કેવા સમર્થ છે એવી એક ભાવના રહેતી હોય છે અને જ્યારે સ્વયં મહારાજ અદ્ભુત ચરિત્ર કરે ઐશ્વર્ય દેખાડે ત્યારે તો એને એ કેફ વધતો જ હોય છે પરંતુ મહારાજ જ્યારે બીજા ભગવાનના ભક્તમાં રહીને પણ એવો ઐશ્વર્ય દેખાડે એવો પ્રતાપ દેખાડે ત્યારે પણ એવા જે સાચા સાધુ છે જે સાચા ભગવાનના ભક્ત છે નિષ્કુળાનંદ સ્વામી જેવા એમના એમની તનની જે ખુમારી છે એમના મનમાં જે ખુમારી છે ભગવાન પ્રત્યેની એ કંઈક બીજી જ હોય છે એમને એવો વિચાર કોઈ દિવસ નથી થતો કે મહારાજે આના દ્વારા કાર્ય કરાવ્યું તો એ મારા દ્વારા પણ કરાવી શકે હું પણ સમર્થ છું અને એ તો અસમર્થ છે છતાં પણ મહારાજને લીધે એવું થયું છે એવો કંઈ વિચાર એમને નથી હોતો પણ મહારાજનું સંપૂર્ણ કર્તૃત્વ પણ સ્વીકારીને એ મહારાજમાં જ મસ્ત રહે છે અને મહારાજને જ સર્વ કરતા જાણીને અતિશય આનંદમાં રહે છે આગળ સ્વામી લખે છે વળી કહું એક વાર તા વિધ વિધ કરી વખાણ સાંભળજો સહુ શ્રવણે સત્યવાદી જન સુજાણ મોટા સંત મહારાજના વંદુ હું વ્યાપકાનંદ
તેની કીર્તિ સુણતા આવે ઓર માયાનંદ. આગળ સ્વામી કહે છે કે ફરી હું એક વાર્તા કહું છું, વિધવિધ રીતે એના વખાણ કરીને હું તમને કહું છું, તે સર્વે સમય સાંભળજો. મહારાજના એક બહુ મોટા સંત હતા, એમનું નામ હતું વ્યાપકાનંદ સ્વામી. અને વ્યાપકાનંદ સ્વામીની કીર્તિ સાંભળતા આપણા સહુના ઉરમાં આનંદ ઉપજે છે, એવા એ મોટા સંત તેમનું ચરિત્ર અહીંયા નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે. ધન્ય સંત તે વ્યાપકાનંદ, જન સુખદાયી જગવંદ, ત્રિશ સંત ગુણે તે તો શોભે, કામ ક્રોધ લોભ માન ક્ષોભે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ મળે, તેને દેખીને ચેતન ચડે, એવા સંત શિરોમણિ સારા, ધ્યાનવાન પ્રભુજીને પ્યારા. સ્વામી કહે છે કે મહારાજના આશ્રિત તેવા જે વ્યાપકાનંદ સ્વામી તેવા મોટા સંત હતા તેમને ધન્ય છે. અને એવા સાધુ હતા વ્યાપકાનંદ સ્વામી કે એમના થકી સર્વેજન સુખી થતા. અને વ્યાપકાનંદ સ્વામી થકી સર્વેજન સુખી થતા એનું કારણ શું? તો સ્વામી લખે છે કે ત્રીસ સંત ગુણે તે તો શોભે, કામ ક્રોધ લોભમાં ન ક્ષોભે. સ્વામીએ એવું ના લખ્યું કે વ્યાપકાનંદ સ્વામી પરચા પૂરતા, ઐશ્વર્ય દેખાડતા, એમનો પ્રતાપ દેખાડતા, સામર્થ્ય બતાવતા, એના કારણથી સર્વેજન એમનાથી સુખી રહેતા, એવું ના લખ્યું સ્વામી. સ્વામીએ લખ્યું કે વ્યાપકાનંદ સ્વામી ત્રીસે ત્રીસ જે સંતના લક્ષણ છે, જે સંતના ભૂષણ છે, એમનાથી એ ભૂષિત હતા. એ સર્વે સંતના સદગુણો સ્વામીમાં હતા, તે માટે સ્વામી થકી સર્વેજન સુખદાયી રહેતા. નિષ્કુળાનંદ સ્વામીનો આ લખવા પાછળનો આશય જણાઈ આવે કે સાધુની વાસ્તવિક શોભા એની કળા નથી, એની ચાતુરી નથી, એની વક્તૃત્વની જે શક્તિ છે એ નથી, એની આયોજન શક્તિ છે એ નથી. એવી કોઈ પણ શક્તિ સાધુને શોભાડતી નથી, એ સર્વે ઓપ છે એક પ્રકારનો. પણ સાધુ થકી સર્વેજન જો સુખિયા થતા હોય અને સર્વેની હૃદય ઠરતું હોય તો એ કેવળ ને કેવળ એ સાધુની સાધુતાએ કરીને છે. જમવાનું તમે સારામાં સારું બનાવ્યું હોય, એમાં સર્વે મસાલા નાખ્યા હોય, પણ એક મીઠું રહી જાય તો એ મસાલાનો કોઈ અર્થ રહેતો નથી. એ સારું ભોજન છે છતાં પણ એ જીભને ભાવતું નથી. તેમ સાધુમાં સર્વે કડા હોય અને લોક વ્યવહારે કરીને પણ બહુ મોટો જણાતો હોય, પણ જો સાધુતા ના હોય સાધુમાં તો એ સર્વે ન્યૂન છે અને સર્વેનો કોઈ અર્થ નથી. પરંતુ વ્યાપકાનંદ સ્વામી તો ત્રીસે ત્રીસ સંતગુણે સંપૂર્ણ છે. અને એવા જે વ્યાપકાનંદ સ્વામી છે તે મહારાજમાં એટલા મસ્ત છે કે એમને અષ્ટસિદ્ધિ કે નવનિધિ મળે. જે અષ્ટસિદ્ધિને નવનિધિઓ પાછળ દેવો પણ પાગલ છે, એવી અષ્ટસિદ્ધિને નવનિધિ વ્યાપકાનંદ સ્વામીને મળે તો પણ એ દેખીને એ પામીને એમનું ચિત્ત કોઈ દિવસ એમાં લોભાય નહીં. એમનું ચિત્ત તો મહારાજની મૂર્તિમાં જ સદા મગ્ન રહે. એવા એ સંત શિરોમણી સારા, ધ્યાનનિષ્ઠ હતા વ્યાપકાનંદ સ્વામી, અને આ સર્વે સદગુણો એમનામાં હતા માટે તે પ્રભુજીને પણ અતિ પ્યારા હતા. આગળ સ્વામી લખે છે, થઈ જે દીની સહેજ સમાધ, દીઠી સામર્થિ હરિની અગાધ, સર્વે લોક ધામ ધામ ધણી, જાણી સામર્થિ મહારાજ તણી, સર્વે કારણ ના જે કારણ, દેખે હરિને કરી ધારણ, આપે વરતે પિંડ અંડ પાર, નહીં દેહ દશા તે લગાર. સ્વામી કહે છે કે એવા વ્યાપકાનંદ સ્વામી હતા કે એમને જે દિવસથી સહેજે સમાધિ થતી તે દિવસથી એમને શ્રીહરિની સામર્થ્ય જોઈ હતી.
એમને જાણ્યું હતું કે શ્રીહરિ જે શ્રીજી મહારાજ છે તે તો સર્વે ધામના ધણી છે એવી મહારાજની એમને સામર્થ્ય જાણી હતી. આમાં સ્વામીએ વિસ્તાર નથી કર્યો, પણ સંપ્રદાયના આપણા જે ચરિત્રોના ગ્રંથ છે એમાંથી વ્યાપકાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળવા જોવા મળે છે કે ઝરણા પર્ણના એક નિવાસી હતા વ્યાપકાનંદ સ્વામી. એમનું નામ પૂર્વે શીતળદાસ હતું. મુમુક્ષુ હતા માટે ભગવાનને પામવાની, ભગવાનને મળવાની ત્વરા વર્તતી હતી એમના હૃદયમાં. અને તે સમયમાં રામાનંદ સ્વામી પ્રગટ હતા માટે લોકોના મુખ થકી એમને સાંભળ્યું કે રામાનંદ સ્વામી નામના ભગવાનના એક અવતાર પુરુષ, એક અવતાર અત્યારે વિચરણ કરે છે, માટે રામાનંદ સ્વામીની શોધમાં સ્વામી નીકળી પડ્યા. અને ફરેણી ગામમાં જ્યારે આવ્યા ત્યારે એમને દુઃખ થયું, કેમ જે એમને જાણ્યું તો રામાનંદ સ્વામીએ તો દેહનો ત્યાગ કરી દીધો છે. પરંતુ એમને જોયું કે રામાનંદ સ્વામી પર ગાદી, રામાનંદ સ્વામીની ગાદી ઉપર અત્યારે નવયુવાન એવા સહજાનંદ સ્વામી બેઠા હતા અને મહારાજ તો અંતર્યામી હતા. મહારાજે તેમના સર્વે સંકલ્પ જાણીને એમને પાસે બોલાવ્યા અને એમના મુખ થકી મહારાજે સૌ પ્રથમવાર સ્વામિનારાયણ મહામંત્ર બોલાવ્યો. અને જ્યારે સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કર્યો, સ્વામી એનું ઉચ્ચારણ કર્યું ત્યારે એમને સમાધિ થઈ અને સમાધિમાં એમને સર્વે ધામના ધણી તરીકે શ્રીજી મહારાજને અક્ષરધામમાં જોયા. રામાનંદ સ્વામીને પણ એમને ત્યાં જોયા અને અનંત મુક્તોએ પૂજિત, અનંત મુક્તોએ સેવિત એવા શ્રીજી મહારાજને એમને જે દિવસથી દર્શન કર્યા એ દિવસથી એક ખુમારી એમના હૃદયમાં સદૈવ વર્તતી. અને એવું પણ એમના હૃદયમાં એક દ્રઢ ગ્રંથિ બંધાઈ ગઈ હતી, એક દ્રઢ નિશ્ચય થઈ ગયો હતો કે સર્વે કારણના કારણ તો એક મહારાજ જ છે. અને એમને મહારાજમાં આવી વૃત્તિ રહેવા માંડી. તેના પ્રતાપ થકી સ્વામી પોતે આત્મા કાર્ય વર્તતા, દેહ છે જ નહીં એમ વર્તતા, અને એમનામાં દેહદશા જરાય પણ ન જણાય એવું નિષ્કુળાનંદ સ્વામી આ લખે છે. અને એવા વ્યાપકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજે જીવોના કલ્યાણ માટે પૃથ્વીના તળ પર વિચરણ કરવાની આજ્ઞા કરી. ત્યારે એક દિવસ એવો પ્રસંગ બન્યો છે કે સ્વામી વૈષ્ણવાનંદ સ્વામી સાથે વિચરણ માટે નીકળ્યા છે. અણ ઈચ્છા એ ઉતરિયા જાડી આવ્યો આગળ દેશ અનાડી તિયા આવ્યો શહેર એક જાણો તેનો રાજા મ્લેચ્છ પ્રમાણો. વિચરણ કરતા કરતા વૈષ્ણવાનંદ સ્વામીની સાથે વ્યાપકાનંદ સ્વામી એક દિવસ રસ્તો ભૂલી જતા એક ગામ, એક શહેરમાં આવ્યા છે. અને એ કેવું શહેર છે તો નિષ્કળાનંદ સ્વામી અહીં લખ્યા છે કે અનાડી શહેર છે, ખરાબ શહેર છે, દુષ્ટજનોથી યુક્ત, દુષ્ટ રાજાએ યુક્ત તે શહેર છે. અને તે શહેરનો જે રાજા છે તે મુસલમાન જાતિનો છે. હરિલીલા કલ્પતરુ ગ્રંથ ઇત્યાદિના સંદર્ભ થકી જાણવા મળે છે કે સ્વામી આ જે શહેરની અહીંયા વાત છે એ મધ્યપ્રદેશની જે રાજધાની ભોપાલ છે ત્યાં સ્વામી પહોંચ્યા છે. હવે તે ગામમાં શું થાય છે, તે શહેરમાં શું થાય છે તે સ્વામી લખે છે. તેનો દીવાન વર્ણિક જન કર્યું રાજ કાજ બહુદન એક દિન આવ્યો વાંક માઈ કર્યો બંધી વાન રાયે ત્યાંઈ બહુ દિન બંધી ખાને રહ્યો ત્યાર પછી દંડ તેનો થયો ઠેરાવ્યા રૂપિયા કરોડી લઈ જામીન ને મૂક્યો છોડી. તે જે ભોપાલ નામનું શહેર છે તેમાં જે મુસલમાન રાજા છે તેની રાજ કચેરીમાં એક વણિક દીવાન હતો. રાજાની સેવામાં એ દીવાન વણિક દીવાન હતો. તે ઘણા વર્ષોથી રાજાની સેવા કરી રહ્યો હતો, રાજની સેવા કરી રહ્યો હતો. પરંતુ એક દિવસ શું જાણે ભગવાનની ઈચ્છા છે કે શું થયું એ વણિકથી, પરંતુ એ કંઈક વાંકમાં આવી ગયો. અને રાજાએ જાણ્યું કે આ વણિકે બહુ મોટી ભૂલ કરી છે તો રાજાએ એને બંદી કરી દીધો, એને બંધમાં લઈ લીધો. બહુ દિવસ બંદીખાને એને રાખ્યો અને એને દંડ પણ ઘણો આપ્યો રાજાએ ત્યાં.
એ વણિક તો ખરેખર નિર્દોષ હતો, એને કંઈ એવી ભૂલ કરી નથી, પણ કોઈક કારણસર રાજાને એવું જણાવ્યું માટે એને બંદીખાનામાં જ્યારે રાખ્યો એને, અને દંડ પણ ઘણો દીધો, પરંતુ રાજાને એ કરવાથી પણ સંતોષ ન થયો. માટે એને આગળ શું કર્યું? તો વણિકને એવું કીધું કે તમે મને જો 1 કરોડ રૂપિયા આપો તો હું તમને છોડી દઉં. અને એવું કહીને એને જામીન લઈને વણિકને છોડી મૂક્યો. માસ 1નો કર્યો ઠેરાવો, ભરે રૂપિયા તો નહીં દાવો, નહીં તો કરીએ મુસલમાન, એવી રીત ના લીધા જમાન. રાજાએ વણિકને કહ્યું કે જો 1 માસમાં તમે મને 1 કરોડ રૂપિયા લાવીને ન આપો તો હું તમને મુસલમાન કરી દઈશ. એ વણિક હતો હિન્દુ જાતિનો, હિન્દુ ધર્મનો આશ્રિત હતો, પણ રાજા મુસલમાન હતો, અને રાજા તો જેમ ધારે એમ કરે, જે દંડ આપો એ દંડ આપે. માટે વણિકને એને એવું જ સીધું કીધું કે તમે જો મને 1 કરોડ રૂપિયા નહીં આપો તો હું તમને મુસલમાન કરી દઈશ. અને આગળ જતાં રાજાએ એક શેઠ હતો રાજાના ગામમાં, એ શહેરમાં, તો એ શેઠને વણિકની જવાબદારી રાજાએ સોંપી અને વણિકને ત્યાંથી છોડી મૂક્યો છે. પછી વણિક શું કરે છે તે લખ્યો છે. મોટા શેઠના ગળામાં નાખી છોડ્યો વણિક સાયદી રાખી, પછી તેને દંડ દેવા કાજ, વેચ્યો ઘરનો સર્વે સમાજ, ઘણા રૂપૈયા ઘરના દીધા, બીજા ઓછી ઉધારે તે લીધા, તોય દંડ પૂરો નવ થયો, દેતા દેતાય ધોરો જ રહ્યો. જ્યારે રાજાએ મોટા શેઠની સાક્ષી પણ એ વણિકને છૂટો કર્યો છે, ત્યારે વણિક તો ગભરાયેલા ચિત્તે ઘર તરફ દોડ્યો છે, અને સર્વે જે ઘરનો એનો સામાન હતો તે તરત વેચવા લાગ્યો છે, રૂપિયા ભેગા કરવા લાગ્યો છે, અને બીજા પાસેથી ઉછીના રૂપિયા લઈને પણ એ રૂપિયા ભેગા કરે છે. કેમ? તો 1 કરોડ રૂપિયા જો રાજાને આપે તો જ એ છૂટો થાય. માટે એને સર્વે પ્રયત્નો કર્યા છે તો પણ કોઈ રીતે એના થકી એ દંડ જે છે 1 કરોડ રૂપિયાનો એ ભેગો થતો નથી, અને આપતા આપતા સર્વે અધૂરું જ રહી જાય છે. માટે વણિકને હવે કોઈ આશા નથી રહી. ત્યાર પછી વણિક શું વિચાર કરે છે? પછી વણિક મરવા વિચાર, આવ્યો શિવાલયે પૂર બાર, દિયે પ્રદક્ષિણાને પોકારે, આવા કષ્ટથી કોણ ઉગારે, હાય હાય હિન્દુ ધર્મ જાશે, હાય મન ખો હરામ થાશે, એમ શોક મા કરે પોકાર, દીઠા સાધુ દોય તે હઠાર. એ વણિકને હવે જ્યારે કોઈ આશા જ નથી રહી ત્યારે શિવાલય તરફ દોડ્યો છે. અંતે આશરો તો 1 ભગવાનનો એમ માનીને શિવાલય તરફ દોડ્યો છે. આંખોમાંથી આંસુઓ પડતા જાય છે, અને વણિક ત્યાં શિવાલયમાં પ્રદક્ષિણા કરીને પોકાર કરે છે કે આવા કષ્ટ થકી મને કોણ ઉગારશે. અને જ્યારે એને કોઈ જાતનો ઉપાય નથી મળતો ત્યારે વણિક મરવા પણ તૈયાર થયો છે, અને પોતે વિચાર કરે છે કે હાય હાય મારો હિન્દુ ધર્મ જાશે, જ્યાં દેવોને પણ મનુષ્ય એવો આ દુર્લભ એવો આ મનુષ્ય દેહ, અને તેમાં પણ હિન્દુ ધર્મ જે થકી મોક્ષ સહેજે પમાય છે એવું મને મળ્યું છે, છતાં પણ એ સર્વેનો ત્યાગ કરવા કરતાં તો મારું પંડ પાડી દેવું તે વધુ યોગ્ય જણાય છે. પોતાના ભાગ્યમાં આવું કેમ લખ્યું છે એનો એને દુઃખ વર્તે છે.
વડતાલના 16મા વચનામૃતમાં શોભારામ શાસ્ત્રી મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, તમે આ સર્વેને સહેજે સમાધિ કરાવો છો, સર્વે જે ગરીબજનો છે, નારીઓ છે, બાળકો છે, પણ એમને સહેજ સમાધિ કરાવો છો, પણ કોઈ મોટા માણસને કેમ સમાધિ નથી કરાવતા? મોટો રાજા હોય, કોઈ મોટો શેઠ હોય, એને સમાધિ કરાવો તો સહેજે સત્સંગનો વધારો થાય, સહેજે આપણને સત્સંગમાં ઉન્નતિ દેખાય. પરંતુ ત્યાં મહારાજ શું કહે છે કે અમારે તો મોટા માણસ સાથે બને જ નહીં. મહારાજ કહે છે કે જે મોટો માણસ હોય એને તો રાજનો અને ધનનો મદ હોય, અને અમારો તો એક ભક્તિનો મદ છે. મહારાજ ત્યાં ગૂઢપણે જણાવી દે છે કે રાજા જે છે એ જો ભગવાનનો ભક્ત ના હોય, ભગવાનમાં એને પ્રેમ ના હોય, ધર્મ પાલનમાં એ ચુસ્ત ના હોય, તો એના થકી પ્રજા દુઃખી થાય છે. અને એ પ્રજાનો દુઃખ જે છે એ એટલી હદ સુધી પણ પહોંચી શકે છે જેમાં વણિક નહીં થયું કે મરવા પણ તૈયાર થાય છે. માટે મહારાજ કહે છે કે એવા મોટા માણસ સાથે અમારે બને નહીં. તો જ્યારે વણિકે મરવા વિચાર કર્યો છે અને શિવાલયમાં એ પોકાર કરે છે, આક્રંદ કરે છે, ત્યાં મહારાજની દયા થકી એને બે સાધુઓ આવતા જોયા. એ બે સાધુઓ કોણ? તો વ્યાપકાનંદ સ્વામી અને વૈષ્ણવાનંદ સ્વામી, જે વિચરણ કરી રહ્યા હતા. તેમાં વડેરા વ્યાપકાનંદ દેખી વણિક પામ્યો આનંદ, આવી લાગ્યો સંત દોય પાય, રૂવે નયણે નિરન માય. વૈષ્ણવાનંદ સ્વામીને વ્યાપકાનંદ સ્વામીને જ્યારે આવતા જોયા, તેમાં પણ મોટેરા જે વ્યાપકાનંદ સ્વામી, તેમને દેખીને વણિક આનંદ પામી ગયો. સ્વામી અહીંયા લખે છે કે કેવળ વ્યાપકાનંદ સ્વામીને જોઈને વણિકને હૃદયમાં આનંદ થઈ ગયો. જે વણિક અમુક ક્ષણો પહેલાં મરવા તૈયાર હતો, જે વણિકને કોઈ આશા જ ન હતી, પોતાના હતભાગ્ય ઉપર ક્રોધાયમાન હતો, એ જે વણિક વ્યાપકાનંદ સ્વામીના માત્ર દર્શનથી આનંદિત થઈ ગયો, તે વ્યાપકાનંદ સ્વામીના દર્શન માત્રથી આનંદિત થઈ ગયો, એનું કારણ જો કંઈ હોય તો પૂર્વે સ્વામીએ જણાવ્યું એમ કે વ્યાપકાનંદ સ્વામીમાં 30-30 સંતના લક્ષણ હતા. સાધુતા એ પૂર્ણ એમનું જીવન હતું. જીવ છે ને, જ્યારે કોઈ પણ કષ્ટમાં કે કોઈ પણ દુઃખ એને આવે છે, ત્યારે પહેલાં પોતાની બુદ્ધિને અનુસારે બધા ઉપાય કરી લે છે, જેમાં વણિકે કર્યું. પહેલાં એને શું કર્યું તો ઘર બાર સર્વે વેચી દીધું, પછી બીજા પાસે ઉછીના પૈસા પણ લેવા તૈયાર થયો. એવા અનેક ઉપાય એને કર્યા, છતાં પણ જ્યારે કોઈ પણ ઉપાય સરતો નથી, ત્યારે અંતે એનું અશરણ શરણ કોઈ હોય તો એ છે ભગવાનના સાધુ. અને ભગવાનના સાધુ પાસે એ જાય છે ત્યારે એને ખબર છે કે આ મને એ કષ્ટ થકી ઉગારશે જ. એમ અહીંયા પણ વણિક રડતો રડતો એ સંતોને પગે લાગ્યો છે. પછી વ્યાપકાનંદ સ્વામી એમને પૂછે છે, તેને ધીરજ દઈ પૂછે સંત, કહે વણિક તારો વ્રતંત, કહી વણિકે પોતાની વાત, સુણી સંતે તે સર્વે વિખ્યાત. પછી વ્યાપકાનંદજી કહે, સ્વામી નારાયણ નામ લહે, ધારનિયમ કર સતસંગ, થાઈશ સુખિયો સર્વે અંગ. વણિકને જ્યારે દુઃખી જોયો છે વ્યાપકાનંદ સ્વામીએ, ત્યારે એમના દયાવાન હોય સાધુ માટે એમનાથી રહેવાયું નથી. એમને વણિકને ઊભો કર્યો છે, એના આંસુ લૂછ્યા છે, એમને કહ્યું છે કે શું છે, તમને શું થયું છે, સર્વે મને કહો તમે. ત્યારે વણિકે પોતાની જે વાત હતી, પોતાનું વૃત્તાંત હતું, તે સર્વે સ્વામીને સમજાવ્યું છે, સર્વે સ્વામીને સંભળાવ્યું છે. ત્યારે વ્યાપકાનંદ સ્વામી જે દયાળુ હૃદયના હતા, કરુણાથી પૂર્ણ હતા, જેમને જગતની કોઈ ઉપાધિ પોતા માટે તો નથી રાખી, પરંતુ જીવને સુખ્યા કરવા માટે પણ તે ઉપાધિમાં એ ઉપાધિને માથે લેવા તૈયાર હતા, એવા વ્યાપકાનંદ સ્વામીએ તે વણિકને કહ્યું કે હે વણિક, તમે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરો, તમે સ્વામિનારાયણનું નામ લો, નિયમ ધારણ કરો અને સત્સંગ કરો, અને એવું જો તમે કરશો તો તમે સર્વે કષ્ટ થકી મુકાઈને સર્વ પ્રકારે સુખિયા થશો.
આવો સ્વામીએ એમને ઉપાય બતાવ્યો છે કે તમે નિયમ ધારણ કરીને સ્વામિનારાયણ મંત્રનો જપ કરો અને સત્સંગ કરો. હવે જે વણિક હતો એ એવા કષ્ટમાં હતો કે હવે જો બે દિવસમાં પૈસા ન આપે તો રાજા એને મૃત્યુદંડ આપે એવો કોઈ બહુ મોટો દંડ આપી શકે એમ હતું. પરંતુ એને સાધુના વચનમાં વિશ્વાસ, સાધુના જે વચન હતા એના હૃદયમાં બેસી ગયા અને એને એવું ન વિચાર્યું કે આવા કઠણ કાળમાં હું જો સત્સંગ કરીશ, ના સ્વામિનારાયણ મંત્રનું નામ લઈશ તો પછી મારી શું સહાય થશે એનાથી, એને એવું ન વિચાર્યું. પરંતુ મોટા સાધુમાં વિશ્વાસ રાખીને એને જ્યારે એવું કરવા માંડ્યું છે ત્યારે આગળ શું થયું તે સ્વામી લખે છે. પછી તેણે તેમ જ કર્યું, સુત નારી સહિત નિયમ ધર્યું. આવ્યો વણિક સંતને ચરણે, ત્યારે વિચાર્યો અશરણ શરણે. હવે કરવું એ હનુ કાજ, થયા સા બધા પોતે મહારાજ. વાલે લીધો વણિકનો વેશ, સુંદર મોડીડો બાંધ્યો શીશ. એ વણિકે જ્યારે સર્વે પોતાના બુદ્ધિનું બળ ત્યાગ કરીને, પોતાના સર્વે ઉપાયનો ત્યાગ કરીને સંતે જેમ કીધું એમ જ્યારે એને કર્યું, ત્યારે એ પોતાના પત્ની પુત્ર આદિ પરિવારે સહિત નિયમ ધારણ કરીને સત્સંગી જ્યારે થયો અને સંતના ચરણમાં આવ્યો છે ત્યારે સ્વયં મહારાજને ઉપાય જોવો પડ્યો છે. ત્યારે સ્વયં મહારાજને વિચાર કરવો પડ્યો છે કે હવે મારે આનું કાર્ય કરવું જ પડશે. મહારાજને સાધુ કેટલા વાલા છે ત્યાં થકી જણાય આવે, કેમ તે મહારાજને શરણે તો આવ્યો એવું નથી, મહારાજને સ્વયં એ પોતે મળ્યો છે એવું તો નથી, કેવળ મહારાજના સંતને મળ્યો છે. પણ મહારાજને એવું કે મારા સંતને શરણે પણ આ જીવ આવ્યો છે તો મારે એનો જે કષ્ટ છે એ થકી એને મુકાવીને એને સુખ થાય, એને જીવન જીવવાની આશા રહે એમ મારે કરવું જ પડશે, એવો મહારાજ એવા દયાળુ જે મહારાજ એમને એવું વિચાર્યું છે. પછી મહારાજે શું કર્યું તો મહારાજે વણિકનો વેશ લીધો, માથે સુંદર મોડિયું બાંધ્યું છે, પગ સુધી લટકે એવી લાંબી અંગરખી ધારણ કરી છે મહારાજે, કમરે કસુંબી રંગનો રેંટો બાંધ્યો છે અને સોનેરી છેડાયુક્ત રેંટો મહારાજ પર અતિશય શોભાયમાન છે. એ રેટામાં મહારાજે સુંદર દોત ખોસી છે, દોત એટલે શાહીનો ખડિયો, એ વખતે લખવા માટેનું એક સાધન, એ ખોસ્યું છે અને ખભા પર મહારાજે દુશાલ ધારણ કર્યો છે. આગળ મહારાજની જે શોભા છે તે પણ સ્વામી લખે છે. તેમાં ખોસી છે સુંદર દોત, કાંધે દુશાલજીને રે પોત. હસે મુખે પડે ખાડા ગાલ, મોટા ધનાઢ્ય જડ કે ભાલ. કાંઈ બોલે મુખેથી તો તડિયું, લીધા રૂપૈયા ભરીને કોથડિયું. લીધા સેવક સંગે બેચાર, આવ્યા શ્યામડો શહેર મોજાર. મહારાજે વણિકનો વેશ ધારણ કર્યો છે અને ગામ તરફ મહારાજ ચાલવા તૈયાર થયા છે. મહારાજ ચાલે છે, મહારાજના ગાલમાં હસે, મહારાજના ગાલમાં જ્યારે મહારાજ હસે છે ત્યારે સુંદર મજાના ખાડા પડે છે. મહારાજનું જે ભાલ છે, મોટા ધનાઢ્ય કોઈ પુરુષ હોય એનું જેમ શોભાયમાન ભાલ હોય એવું મહારાજનું ભાલ જ ઝડકે છે. મહારાજ બોલે છે ત્યારે તોતડું તોતડું મુખથી બોલે છે અને જેમ કોઈ શેઠ હોય, ધનાઢ્ય શેઠ હોય એમ મહારાજે હાથમાં રૂપિયા ભરીને કોથળી લીધી છે. સાથે મહારાજે બે ચાર સેવક લીધા છે અને જ્યારે મહારાજ આવી સર્વે શોભાએ યુક્ત છે ત્યારે મહારાજે શહેરમાં પ્રવેશ કર્યો છે. પછી શહેરમાં પ્રવેશ કરીને મહારાજ શું કરે છે. આવી પૂછ્યું શેઠનું હાટ,
कहे आव्या दाम देवा माट मागो नानो ते तमारो लियो खतनाथ कहे पाछो दियो। महाराज भोपाल शहर मध्य आवीने जे शेठ ने राजाए साक्षी राखीने वणिकने सौंप्यो हतो ते शेठ क्या छे अत्यारे तेनु सर्वे पूछ्यू छे महाराजे। पछी जाण थी कि आ शेठ अहीं विराजमान छे, अहीं એનું ઘર છે, ત્યારે મહારાજના ઘર તરફ જઈને શેઠને મળે છે। પછી મહારાજ શેઠને મળ્યા ત્યારે શેઠે પૂછ્યું કે તમે અત્યારે કેમ અહીંયા આવ્યા છો, તમારા જેવા વણિકને મારા ઘરે આવવું કેમ। તો મહારાજે કહ્યું કે અમે તો એ વણિકને જે વણિકને તમે પકડ્યો છે એને છોડાવવા માટે અમે આવ્યા છીએ, એને છોડાવવા માટેના પૈસા અમે લઈને આવ્યા છે। તમે જે નાણું માંગો છો, કરોડ રૂપિયા માંગો છો, તે અમારી પાસે છે, માટે એ તમે લઈ લો અને મેં તમને આ પૈસા આપ્યા છે એવું લખાણ મને કરીને એ લખાણ મને પાછું આપો। પછી મહારાજ આગળ પણ વણિકને કહે છે, ખત દઈશ હું દાસને જ્યારે અન્ન જડ લઈશ હું ત્યારે દામ વિના જે પીડાય દાસ એવો લોભ નહીં આમ પાસ કહે વેડમ કરો લગાર લિયો રૂપૈયા કહે વારંવાર આપી રૂપૈયાને ખત લીધું લઈ વાણી કને કર દીધું। મહારાજે વણિકને કહે છે કે હું તમને આ પૈસા આપું છું તો તમે સ્વીકાર કરો અને આ પૈસા તમને મળી ગયા છે એવું લખાણ કરીને મને પાછું આપો, અને આ જે તમારું લખાણ છે તે હું જ્યારે મારા દાસ એવા જે વણિક તેમને હું પાછું આપીશ તે પછી જ હું અન્ન જળને ગ્રહણ કરીશ। મહારાજની કેવી કરુણા કેવી દયા અહીંયા નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે કે એ જે વણિક હતો તે કષ્ટમાં આવીને કેવળ વ્યાપકાનંદ સ્વામીના શરણે આવ્યો છે, એને સાક્ષાત ભગવાન તો મળ્યા નથી, ભગવાનનો કોઈ રીતે સાક્ષાત સંબંધ થયો નથી, પરંતુ કરુણાના ધામ એવા મહારાજ તેમના થકી રહેવાયું નહીં અને એમને એ હદ સુધી એ વણિકને સહાય કરવા માટે તૈયાર થયા છે કે વણિકનો જ્યાં સુધી કષ્ટ ના ઉઘરે ત્યાં સુધી મહારાજ અન્ન જળ ગ્રહણ નહીં કરે એવી મહારાજ પ્રતિજ્ઞા લે છે। એમ શાસ્ત્રમાં ઘણા બધા એવા ચરિત્ર છે આપણા સંપ્રદાયમાં જે થકી જણાય આવે કે મહારાજ કોઈ જન હોય મહારાજના સ્વયં મહારાજના પ્રસંગમાં ન આવ્યો હોય, પરંતુ મહારાજના જે 30 ગુણયુક્ત એવા સાધુ છે એમના પ્રસંગમાં આવ્યો હોય, એમના કોઈ હરિભગત છે સાચા હરિભગત છે એમના પ્રસંગમાં આવ્યો હોય, એમને મળ્યો હોય, એમના દર્શન કર્યા હોય, તો પણ મહારાજ એમ જ માને છે કે મને જ મળ્યો છે, અને મહારાજ જેવી રીતે પોતાને મળ્યો હોય ને સહાય કરતા હોય એવી જ રીતે સંતને મળેલ હરિભક્તને મળેલ જે જન છે એમની પણ મહારાજ સહાય કરે છે, અને જો એમ ના હોય તો પછી ગોપાળાનંદ સ્વામીને મળેલ જે ભક્ત હતા તે ગોપાળ ગોપાળ ભજન કરીને મહારાજના ધામને ન પામેત। બ્રહ્માનંદ સ્વામીનું પેટ યાદ રાખવાથી તે માછીમાર હતો જેને કેવળ પાપમય જીવન જીવ્યું હતું, તે સ્વામીનું કેવળ પેટ યાદ રાખવાથી તો એનું પણ કલ્યાણ ન થાત, અને એટલું જ નહીં પણ મહારાજે તો એવું પણ કીધું છે કે આ હરિભક્તના ઘોડાનું કોઈ પાણી પીશે તો એનું પણ મારે કલ્યાણ કરવું। એમ મહારાજ એમના સંતમાં એમના હરિભક્તમાં સદૈવ વિરાજમાન છે એમ આ ચરિત્ર થકી જાણવા મળે છે। પછી મહારાજે એ વણિકને પૈસા આપ્યા, એ વણિકે મહારાજને લખાણ પાછું આપ્યું છે, અને લખાણ લઈને મહારાજ એ વણિક જે હતો જે દુઃખી હતો એના ઘર તરફ જાય છે, અને વણિકને મહારાજે ખત જ્યારે આપ્યું ત્યારે વણિકે ખત જોઈને પહેલાં તો એ આશ્ચર્યને પામી ગયો કે આ શેઠ કોણ છે જે મને સહાય કરવા આવ્યા, અને હું તો એમને ઓળખતો નથી, માટે અજાણે એવા આ પુરુષ છે એ મને સહાય કેમ કરે છે। પરંતુ એના હૃદયમાં હર્ષ નહોતો માતો,
કેમ તો એને ખબર હતી કે હું દંડ થકી મુકાઈ ગયો. એ નિર્દોષ હતો માટે મહારાજે એની સહાય કરી. અને થોડીવાર એને જ્યારે વિચાર્યું ત્યાર પછી એને ખબર પડી કે આ જે પુરુષ આવ્યો હતો તે સર્વે જે સંત મને મળ્યા હતા વ્યાપકાનંદ સ્વામી, એમના શરણે હું ગયો હતો અને વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું હતું તે પ્રમાણે મેં કર્યું. માટે જાણે સ્વામીના કહેવાથી સ્વયં ભગવાન જ મારી સહાય માટે આવ્યા હોય એવું તેને જણાનું. અને પાછો વળીને શેઠને જ્યારે મળવા જાય છે કે એને ખબર પડી ગઈ કે આ તો ભગવાન છે, શેઠને જ્યારે મળવા જાય છે, શેઠને રોકવા જાય છે, ત્યારે મહારાજ તો ત્યાંથી ગાયબ થઈ ગયા છે, મહારાજ ત્યાં હોતા નથી. આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી આ પરચો વર્ણવ્યો અને મહારાજે જે પોતાના જનને પરચા પૂર્યા એમની દયા દેખાડી, મહારાજે પોતાનો કરુણા પ્રદર્શી એ સર્વે સ્વામીએ વર્ણવી. અને સ્વામી લખે છે હવે, કેમ પરચો પૂરી દયાડ ચાલ્યા નાથ ત્યાંથી તત્કાળ, વ્યાપકાનંદજીનું વચન કર્યું સત્ય પોતે ભગવન, પૂરી પરચો ચાલ્યા દયાડ ભક્તા દીન દીન પ્રતિપાડ, વડી વ્યાપકાનંદ ની વાણી કરી સત્ય તે સારંગ પાણી. સ્વામી લખે છે કે એવો પરચો પૂરીને દયાળુ એવા જે શ્રીજી મહારાજ તે ત્યાંથી ચાલતા થયા અને મહારાજે વ્યાપકાનંદ સ્વામીનું વચન સ્વયં પોતે સત્ય કર્યું. કેમ તો વ્યાપકાનંદ સ્વામી પોતાના બળે કાંઈ કાર્ય નહોતા કરતા, એમને કેવળ મહારાજનું જ બળ હતું. એમને વણિકને આવા કષ્ટમાં જોયો ત્યારે એમને કીધું કે તમે કાંઈ ચિંતા ના કરશો, હું તમારી સહાય કરીશ, હું તમને એ કષ્ટ થકી મુકાવીશ. પણ સ્વામીએ એવા સમયમાં પણ એમને મહારાજનું જ બળ પ્રેર્યું, એવું કીધું કે મહારાજનું જ તમે ભજન કરો. અને વ્યાપકાનંદ સ્વામીએ જ્યારે એમ કર્યું અને એમને પોતાને વિશે પણ કેવળ મહારાજનું જ બળ રાખ્યું ત્યારે મહારાજ સ્વયં પ્રગટ થઈને સ્વામીનું વચન પૂરું પાડવા માટે ત્યાં પ્રગટ થયા અને પોતાના જે દાસ છે, જે વણિક છે, એમને કષ્ટ થકી મુકાવીને એવો પરચો પૂરીને મહારાજે વ્યાપકાનંદ સ્વામીનું વચન સત્ય કર્યું. હવે આગળનો જે પરચો છે નિષ્કુળાનંદ સ્વામી આપણને કાલે સંભળાવશે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની.